વેલકમ ફ્રેન્ડ્સ, આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 9 ગણિત ચેપ્ટર નંબર 8 ચતુષ્કોણ એના વિશેની થિયરી આપણે જોવાની છે. તો સૌ પ્રથમ તો એ સમજીએ કે ચતુષ્કોણ છે એ કોને કહેવાય. તો ચતુષ્કોણ માટે એક વ્યાખ્યા આપી છે કે ચાર સમતલીય બિંદુઓ પૈકી કોઈ પણ ત્રણ બિંદુઓ સમરેખ ન હોય તો તેવા ચાર બિંદુઓને ક્રમમાં જોડવાથી મળતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહે છે. એટલે કે અહીંયા શું કીધું કે જો ચારેય ચાર બિંદુઓ કોઈ પણ એક સમતલમાં આપ્યા હોય અને ચારમાંથી ત્રણ બિંદુઓ સમરેખ ન હોય તો એનાથી જે આકૃતિ બને એને સમતલ કહેવાય, આપણે ચતુષ્કોણ કહીએ છીએ. જેની આકૃતિ આપણે અહીંયા નીચે પ્રમાણે છે, કંઈક અહીંયા એક ચતુષ્કોણ આપ્યો છે એ બી સી ડી અને એક બીજો ચતુષ્કોણ છે પી ક્યુ આર એસ. હવે ચતુષ્કોણના બે પ્રકાર હોય છે, જે બંને પ્રકારની એક એક અહીંયા આકૃતિ આપણને આપી છે. પહેલા પ્રકારમાં છે જે બહિર્મુખી ચતુષ્કોણ કહેવાય અને બીજાને અંતર્મુખી ચતુષ્કોણ કહે છે. અંતર્મુખી એટલે કે એનું એક બિંદુ છે એ કંઈક આ રીતે અંદરની બાજુ આવેલું હોય, જ્યારે બહિર્મુખી છે એની અંદર ક્યાંય પણ એકય બિંદુ છે એ અંદરના ભાગમાં આવેલું હશે નહીં. હવે આપણે આ ચેપ્ટરની વાત કરીએ તો આની અંદર આપણે બહિર્મુખ ચતુષ્કોણ છે એના વિશે જ અભ્યાસ કરવાનો છે. હવે ચતુષ્કોણના અંગો વિશે જાણી લઈએ કે ચતુષ્કોણની અંદર કયા કયા અંગો આવે. આ એક માર્કમાં પૂછાય એવો પ્રશ્ન છે કે ચતુષ્કોણના અંગો વિશે જણાવો, તેમાં કયા કયા આવશે. ચાર બાજુઓ, ચાર ખૂણા અને બે વિકર્ણ. અહીંયા આપણે જોઈ શકીએ કે ચાર બાજુઓ આપેલી છે, જેમ કે એ બી, બી સી, સી ડી અને ડી એ, અને ચાર ખૂણાઓ, ખૂણો એ બી સી અને ડી અને બે વિકર્ણ. હવે વિકર્ણો આપણે કઈ રીતે દોરી શકીએ કે સામ સામેના ખૂણાઓ હોય એમાં આપણે આ રીતે લાઈન દોરીએ તો આપણને વિકર્ણો મળે. જેમ કે અહીંયા એક વિકર્ણ થશે એ સી અને બીજો વિકર્ણ આપણો થશે ડી બી. હવે આપણે જોઈએ ચતુષ્કોણના ખૂણાઓના સરવાળાનો ગુણધર્મ. એના ખૂણાઓનો સરવાળાનો ગુણધર્મ જોઈએ એ પેલા આપણે અહીંયા જોઈએ કે ચતુષ્કોણના ખૂણાઓનો સરવાળો હંમેશા કેટલો થશે, 360. ચતુષ્કોણ કોઈ પણ હોય એ બી સી અને ડી ચતુષ્કોણમાં આપણે જોઈએ તો જો ચારેય ખૂણાઓ છે એ ચારેય ખૂણાઓનો સરવાળો કરવામાં આવે તો હંમેશા માપ આપણને કયું મળશે, 360. અને એનું સૂત્ર કંઈક આ રીતે છે કે ચતુષ્કોણ એક્સ વાય ઝેડ ડબલ્યુ કોઈ આપેલો હોય તો એનું સૂત્ર કંઈક આ રીતે બને, ખૂણો એક્સ વત્તા ખૂણો વાય વત્તા ખૂણો ઝેડ વત્તા ખૂણો ડબલ્યુ બરાબર 360. જો આકૃતિ ઉપરથી આપણે સૂત્ર લખવું હોય તો આ રીતે બનાવી શકીએ, ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી વત્તા ખૂણો ડી બરાબર 360. હવે આપણે ચતુષ્કોણના પ્રકારો વિશે જોઈએ. પહેલો પ્રકાર છે સમલંબ ચતુષ્કોણ, બીજો કયો છે સમાંતર બાજુ ચતુષ્કોણ, ત્રીજો લંબચોરસ, ચોથો છે સમબાજુ ચતુષ્કોણ, પાંચમો છે ચોરસ અને છઠ્ઠો છે પતંગાકાર ચતુષ્કોણ. પતંગાકાર ચતુષ્કોણ. સૌ પ્રથમ આપણે સમલંબ ચતુષ્કોણની વ્યાખ્યા જોઈએ તો એની કંઈક આ રીતે છે, જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોય તેને સમલંબ ચતુષ્કોણ કહે છે. ચતુષ્કોણની અંદર કેવી જોડ સમાંતર હોય, સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોય. સૌપ્રથમ તો એ સમજવું પડે કે સમાંતર બાજુ કોને કહેવાય. તો આ ત્રિકોણમાં ચતુષ્કોણમાં જોઈએ એ બી સી ડી ચતુષ્કોણમાં એ બી બાજુ અને ડી સી બાજુ જોઈએ તો એ બી બાજુ અને ડી સી બાજુને જો આપણે આ રીતે ક્યાંક આગળ લંબાવીએ તો આપણે જોઈ શકીએ કે આને કેટલી પણ આગળ લંબાવીએ છતાં પણ એ બંને રેખાઓ છે એ ક્યાંય ક્રોસ થશે નહીં, એટલે કે આ રીતે ક્યાંય ક્રોસ થતી નથી. એવી જે રેખાઓ છે એવી જે બાજુઓ છે એને આપણે કેવી બાજુઓ કહીએ છીએ, સમાંતર બાજુ. અને એવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે.
ત્યાર પછી આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એના વિશેની વ્યાખ્યા જોઈએ। જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ કોને કહેવાય કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે। જોઈની આપણે આકૃતિ ઉપરથી જોઈએ તો એમાં એવું કીધું કે સામસામેની બંને જોડ કેવી હોય સમાંતર હોય। આમાં એક જોડ સમાંતર હતી જ્યારે અહીંયા સામસામેની કઈ કઈ થશે પી ક્યુ અને એસ આર એને પણ જો આપણે આગળ લંબાવીએ તો ક્યાંય ક્રોસ થશે નહીં અને એ જ રીતે પી એસ અને ક્યુ આર આ બંને જો બાજુઓને આગળ લંબાવીએ તો પણ ક્યાંય ક્રોસ થશે નહીં। તો આવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે। ત્યાર પછી આપણે ત્રીજું જોઈએ લંબચોરસ। તો લંબચોરસ કોને કહેવાય જે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ખૂણો કાટખૂણો હોય તેને લંબચોરસ કહે છે। જે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ખૂણો કાટખૂણો હોય, કાટખૂણો એટલે કેટલાનો 90 અંશનો ખૂણો, એને આપણે લંબચોરસ કહીએ છીએ। ત્યારબાદ ચોથો પ્રકાર કયો આવે છે સમબાજુ ચતુષ્કોણ, એની વ્યાખ્યા જોઈએ જે સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓ સમાન હોય, જે સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓ સમાન હોય તેને સમબાજુ ચતુષ્કોણ કહે છે। એટલે કે જો એની આકૃતિ જોઈએ તો કંઈક આ રીતે હોય। હવે આની અંદર સમબાજુ એટલે બધી જ બાજુઓ સમાન હોય, જેમ કે આની 3 સેન્ટીમીટર હોય તો બધી જ બાજુઓના માપ કેટલા હશે 3 સેન્ટીમીટર, તો એવા ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહે છે। ત્યાર પછી આવે છે ચોરસ। તો ચોરસની વ્યાખ્યા જોઈએ આપણે, જે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ખૂણો કાટખૂણો હોય અને બધી જ બાજુઓ સમાન હોય તેને ચોરસ કહે છે। જે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ખૂણો કેવો હોય, કાટખૂણો હોય અને બધી જ બાજુઓ સમાન હોય, એટલે કે કંઈક આ રીતે હોય કે બાજુઓના માપ છે એ સમાન હોય અને એક ખૂણો છે એ કેવો હોય, કાટખૂણો એટલે કે 90 નો હોય, તો એને આપણે ચોરસ કહીએ છીએ। એ જ રીતે પતંગાકાર ચતુષ્કોણ કોને કહેવાય કે જે ચતુષ્કોણમાં 5 પાસેની બાજુઓની 2 જોડ સમાન હોય અને સામસામેની બાજુઓની જોડ અસમાન હોય તેને પતંગાકાર ચતુષ્કોણ કહે છે। અને નામ ઉપરથી જ આપણને ખબર પડે કે આનો આકાર છે એ કેવો હશે, એક પતંગ જેવો હશે, એટલે કે કંઈક આ રીતે છે। અને આપણે એ બી સી અને ડી નામ આપીએ તો આમાં કીધું કે 5 પાસેની 2 જોડ સમાન હોય, એટલે કે આ જો 5 સેન્ટીમીટર હોય તો એની પાસેની બાજુ 5 સેન્ટીમીટર હોય અને સામસામેની બાજુઓ કેવી હોય, અસમાન હોય, એટલે કે આ 5 હોય તો અહીંયા કંઈક 7 સેન્ટીમીટર હશે, પણ અહીંયા 7 છે એટલે એની બાજુની જોડ, બાજુની બાજુ 7 સેન્ટીમીટર થશે, એટલે કે 5 પાસેની 2 જોડો છે એ સમાન હોય, તો એને આપણે પતંગાકાર ચતુષ્કોણ કહીએ છીએ। ત્યારબાદ હવે આપણે ચતુષ્કોણ છે તો એના ગુણધર્મો જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ કોને કહેવાય। સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું 2 એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે। અહીંયા હું કીધું કે કોઈ પણ ચતુષ્કોણ છે એનો એક વિકર્ણ દોરવામાં આવે, એટલે કે આ રીતે માની લો કે એક ચતુષ્કોણ છે જો એમાં વિકર્ણ આપણે દોરીએ અને નામ આપી દઈએ એ બી સી અને ડી, અહીંયા એ સી શું છે, વિકર્ણ છે, તો આ વિકર્ણ છે એ ચતુષ્કોણનું 2 સમાન ત્રિકોણની અંદર વિભાજન કરે છે। સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય
છે કેવા ચતુષ્કોણમાં જે આપણે આગળ જોયું સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય છે ત્રીજો મુદ્દો જોઈએ જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુઓની પ્રત્યેક જોડની બાજુઓ સમાન હોય તો તેને ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે એટલે કે જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુઓની પ્રત્યેક જોડની બાજુઓ સમાન હોય તો તે ચતુષ્કોણ કેવો કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે બીજો અને ત્રીજો આપણે જોઈએ તો એકબીજાના કેવા છે પૂરક ત્યાર પછી ચોથો જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન છે એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે દોરીએ તો એની અંદર જે સામસામેના ખૂણાઓ હોય તો એ અહીંયા આપણને કેવા મળે છે સમાન મળે છે જો ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણા સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે અહીંયા પણ આપણને ચોથાનું પૂરક કીધું છે કે ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણા કેવા હોય સમાન હોય તો એવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે જો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં જો આપણે બે વિકર્ણો દોરવામાં આવે તો એ પરસ્પર એકબીજાને કોઈ પણ એક બિંદુમાં દુભાગે છે દુભાગે છે એટલે શું થશે કે આ જે બંને ભાગ થયા છે એ કેવા હશે સમાન જો આ 3 સેન્ટીમીટર હશે તો આ પણ કેટલો થશે 3 સેન્ટીમીટર હવે સાતમો મુદ્દો જોઈએ કે જો કોઈ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે કે છઠ્ઠાનો પૂરક જો કોઈ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે તો આપણે એવું કહી શકીએ કે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે દુભાગે છે એનો મતલબ શું થાય કે બે સમાન કટકા કરે છે જ્યાં જે બિંદુએ છેદે છે ત્યાંથી બે બાજુઓના સમાન કટકા કરે છે હવે આઠમો મુદ્દો જો ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જોડની બાજુઓ સમાન હોય અને સમાંતર હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અહીં આપણને શું કીધું ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જોડની બાજુઓ સમાન હોય અને સમાંતર હોય તો તે ચતુષ્કોણ કેવો છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે કે એ પણ કેવો બનશે કંઈક આ રીતે હવે આપણે જોઈએ લંબચોરસ વિશે અહીંયા આપણને લંબચોરસ વિશે એક મુદ્દો આપ્યો છે કે લંબચોરસના વિકર્ણો પરસ્પર દુભાગે છે અને કેવા હોય છે સમાન છે એટલે કે અહીંયા આપણે જે આગળ લંબચોરસ જોયો છે એ રીતે કે અહીંયા એ બી સી ડી નામનો એક લંબચોરસ લઈ લઈએ અને એમાં જો બે વિકર્ણો દોરવામાં આવે તો બંને વિકર્ણોના માપ છે એ સમાન હશે અને પરસ્પર બંનેને એકબીજાને દુભાગે છે ત્યાર પછી સમબાજુ ચતુષ્કોણ તો સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે જે સમબાજુ ચતુષ્કોણ જો આપણે લઈએ આ રીતે તો જો આના આપણે વિકર્ણો દોરીએ તો એ એકબીજાને કેટલાના ખૂણે દુભાગે છે કાટખૂણે એટલે કે 90નો ખૂણો છે એ અહીંયા બનાવશે એ જ રીતે ચોરસની વાત કરીએ તો ચોરસના વિકર્ણો છે એ પરસ્પર કાટખૂણે દુભાગે છે અને સમાન છે એટલે કે જેના વિકર્ણોની લંબાઈ છે એ પણ કેવી હોય છે એક સમાન હોય છે જો એની આકૃતિ જોઈએ આપણે તો કંઈક આ રીતે થશે કે બંને વિકર્ણો છે એ સમાન છે અને એકબીજાને કાટખૂણે એટલે કે 90 અંશના ખૂણે દુભાગે છે હવે આપણે જોઈએ પતંગાકાર પતંગાકાર છે તો એમાં શું કીધું કે પતંગાકારનો એક વિકિરણ બીજા વિકિરણના લંબ દ્વિભાજકનો ભાગ છે એટલે કે અહીંયા આપણે જોઈએ
તો કંઈક પતંગાકાર ચતુષ્કોણ આ રીતે બને છે. અને જો એના વિકિરણો દોરવામાં આવે તો એ આ વિકિરણને જોઈએ તો આ વિકર્ણો છે એ બંનેને બંને વચ્ચે આપણે જોઈએ તો કેવું બને છે, 90° ખૂણો બને છે. એટલે કે જે બીજા વિકર્ણો છે એને 90° ખૂણે છે એ દુભાગે છે. ત્યાર પછી આપણે જોઈએ ચતુષ્કોણના વિકર્ણો છે એના અમુક ગુણધર્મો આપણને અહીંયા આપ્યા છે. તો એમાં પહેલો ગુણધર્મ છે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે, કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો છે એ પરસ્પર એકબીજાને દુભાગે છે, એટલે કે બે સમાન ભાગ કરે છે. અને સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો છે એ પરસ્પર કાટખૂણે દુભાગે છે, જે આપણે આગળના મુદ્દામાં જોયું. અને લંબચોરસના વિકર્ણ છે એ સમાન હોય છે અને પરસ્પર દુભાગે છે, એટલે કે બંને લંબચોરસ છે એના બંને વિકર્ણો એક સમાન હોય, એક સાત હોય તો બીજું પણ 7 સેન્ટીમીટર થાય, અને પરસ્પર દુભાગે છે એટલે કે બે સમાન વિકર્ણોના કટકા કરે છે. ત્યાર પછી ચોથો મુદ્દો જોઈએ કે ચોરસના વિકર્ણ સમાન હોય છે અને પરસ્પર કાટખૂણે દુભાગે છે. ચોરસ છે તો એના વિકર્ણ છે એ કેવા હોય, બંને સમાન અને એકબીજાને કાટખૂણે દુભાગે છે. ત્યાર પછી અહીંયા આપણી પાસે પ્રમેય આવે છે મધ્ય બિંદુ પ્રમેય. હવે આપણે આ મધ્ય બિંદુ પ્રમેય જોઈએ કે ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુઓને જોડતા રેખાખંડ ત્રીજા બાજુને સમાંતર છે અને તેનાથી અડધો છે. એ વસ્તુ આપણે આકૃતિ ઉપરથી સમજીએ. એમાં શું કીધું કે ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુઓને, હવે અહીંયા ત્રિકોણ ABC છે અને એમાં પહેલી બાજુ AB છે તો એનું મધ્ય બિંદુ અહીંયા કયું લીધું છે આપણે, P, અને બીજી બાજુ AC તો એનું મધ્ય બિંદુ લીધું છે આપણે Q. જો એની વચ્ચે આપણે રેખાખંડ દોરીએ તો ત્રીજી બાજુને કેવું હોય, સમાંતર છે. સમાંતર એટલે કે આને આપણે જો બંને બાજુને આગળ લંબાવીએ તો ક્યાંય એકબીજાને છેદે નહીં અને તેનાથી અડધો છે, એટલે કે જો આ 10 હશે તો આનું માપ કેટલું થશે, 5. ત્યાર પછી હવે પ્રમેય 8.10 જોઈએ. ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુને દુભાગે છે. અહીંયા શું કીધું, આનું છે જે ઉપરનો પ્રમેય છે એનું પ્રતીક પ્રમેય છે, કે ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી, જેમ કે આ ત્રિકોણ છે અને આપણે એની એક બાજુનું મધ્ય બિંદુ માની લો કે P લઈ લઈએ તો બીજી બાજુને સમાંતર, એટલે કે BC ને આપણે સમાંતર દોરેલી રેખા, PEમાંથી આપણે એક રેખા દોરીએ BC ને સમાંતર, એ ત્રીજી બાજુ AC છે તો એને Q બિંદુમાં દુભાગે છે. દુભાગે છે એટલે કે આ બંને ભાગ છે એ કેવા થઈ જાય છે, બંને સમાન. જો અહીંયા AC ને Q બિંદુમાં છે તે તો AQ અને QC આ બંનેના માપ કેવા થઈ જાય, સમાન. જેમ કે આ 3 સેન્ટીમીટર હોય તો આ પણ કેવું કેટલું થઈ જશે, 3 સેન્ટીમીટર. હવે આપણે મધ્ય બિંદુ છે તો એના ગુણધર્મો જોઈએ. તો એનો પહેલો ગુણધર્મ મધ્ય બિંદુનો અહીંયા આપ્યો છે કે ચતુષ્કોણની બાજુઓના મધ્ય બિંદુઓને ક્રમમાં જોડવાથી બનતો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, કે કોઈ પણ ચતુષ્કોણની બાજુઓના જો મધ્ય બિંદુઓ આપણે લઈ લઈએ, જેમ કે માની લઈએ કે અહીંયા એક આપણે આ રીતે ચતુષ્કોણ લઈએ છીએ અને એ બાજુઓના ત્રણેયના મધ્ય બિંદુઓ આપણે લઈએ, અને જો એ મધ્ય બિંદુઓને જોડી અને ચતુષ્કોણ બનાવવામાં આવે તો એ ચતુષ્કોણ હંમેશા કેવો બને છે, સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે. બીજો મુદ્દો સમજીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણની બાજુઓના મધ્ય બિંદુઓને ક્રમમાં જોડવાથી બનતો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એ જ રીતે જે ઉપરના મુદ્દામાં કીધું એ જ રીતે, પણ અહીંયા શું કીધું કે ચતુષ્કોણ છે એ કેવો લેવાનો છે, સમાંતર બાજુ. જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય અને એના મધ્ય બિંદુઓને આપણે જોડીને ચતુષ્કોણ બનાવીએ તો એ પણ કેવો બની જશે,
समांतर बाजु चतुष्कोण छे ई बनी जाय। ત્રીજા મુદ્દામાં શું કીધું કે સમબાજુ ચતુષ્કોણની બાજુઓના મધ્યબિંદુઓને ક્રમમાં જોડવાથી બનતો ચતુષ્કોણ લંબચોરસ છે। સમબાજુ ચતુષ્કોણની બાજુઓના મધ્યબિંદુઓને તો સમબાજુ ચતુષ્કોણ કેવો આપણને મળે છે? કંઈક આ રીતે આપણે માની લઈએ કે સમબાજુ ચતુષ્કોણ એક આપણે લઈએ અને સમબાજુ ચતુષ્કોણ છે તો એના મધ્યબિંદુઓને આપણે જોડીએ અને એનાથી જે આપણને ચતુષ્કોણ મળે છે એ ચતુષ્કોણ કેવો મળે આપણને? લંબચોરસ। હવે લંબચોરસની બાજુઓના મધ્યબિંદુઓને ક્રમમાં જોડવાથી બનતો ચતુષ્કોણ છે એ સમબાજુ ચતુષ્કોણ મળે છે। એટલે કે કોઈ લંબચોરસ આકારના ચતુષ્કોણના મધ્યબિંદુઓને આ રીતે આપણે લઈ અને એને જોડીએ તો બનતો ચતુષ્કોણ કેવો હશે? સમબાજુ। એ જ રીતે જો ચોરસની બાજુઓના મધ્યબિંદુઓને ક્રમમાં જોડવાથી બનતો ચતુષ્કોણ છે એ આપણને કેવો મળે છે? ચોરસ મળે છે। અને જે ગુણધર્મો છે એ આપણને એક એક માર્કમાં અથવા તો ખાલી જગ્યાના સ્વરૂપમાં કે ઓપ્શનના સ્વરૂપમાં પૂછાઈ શકે છે।